નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું હેમેન કોઠારી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેસનની અંદર આપણે ધોરણ 7ના જે પૂર્ણાંક સંખ્યા જે ચેપ્ટર છે પ્રકરણ 1 એના ગુણાકાર અને ભાગાકાર જે છે આપણે કરવાના છીએ. અગાઉના વિડીયો લેસનની અંદર પણ આપણે આની ચર્ચા કરેલી જ છે. આજે થોડાક જે સ્વપ્રયત્નના જે દાખલાઓ છે તેના આપણે ઉદાહરણ જે છે સમજીએ, એટલે જેથી કરીને આપણા મગજમાં જે છે આ વસ્તુ શું થઈ જાય, ક્લિયર થઈ જાય અને આપણને યાદ રહી જાય. પણ હજુ જો કોઈ વિદ્યાર્થી મિત્રો, બાળ મિત્રોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ વિડીયો લેસન જતાં પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી લેશો. વિડીયો જોયા બાદ લાઇક બટન દબાવવાનું ભૂલશો નહીં, તથા આડોશ પાડોશમાં રહેતા તમારા મિત્રોને પણ અમારી યુટ્યુબ ચેનલ વિશે જાણ કરવા વિનંતી અને તેને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેશો. તો ચાલો આજે આપણે શરૂ કરીએ જે છે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર. આપણે જે છે ખ્યાલ છે કે એના આપણે નિયમો જોયા હતા કે જો પ્લસ પૂર્ણાંક હોય એને ગુણ્યા પ્લસ પૂર્ણાંક હોય, એટલે કે બંને ધન પૂર્ણાંક હોય તો એનો જવાબ ધન પૂર્ણાંક જ આવે, બરાબર. ત્યાર પછી જો બંને ઋણ પૂર્ણાંક હોય તેનો ગુણાકાર કરવામાં આવે તો પણ જવાબ આપણને ધન પૂર્ણાંક જ મળે છે. અને જો એક ધન પૂર્ણાંક હોય અને એક ઋણ પૂર્ણાંક હોય, અથવા તો પહેલી સંખ્યા ઋણ પૂર્ણાંક હોય અને બીજી સંખ્યા ધન પૂર્ણાંક હોય, એટલે કે ઋણ અને ધન પૂર્ણાંકનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ ઋણ પૂર્ણાંક સંખ્યા આપણને મળે છે. આ જે નિયમો હતા તે આપણે અભ્યાસ કરી લઈ ગયા છીએ, તેના જ ઉપરથી આપણે જે છે ગુણાકારની શરૂઆત કરીએ. તો અહીંયા આપણને પેલું એવું એક આપ્યું છે, પ્રયત્ન કરો પેજ નંબર 11ની અંદર, કે ભાઈ એમાં એવું આપણને આપ્યું છે કે 15 × −16 બરાબર કેટલા થાય. 15 × 16 = કેટલા થાય. તો પહેલાં તો કાંઈ નહીં કરવાનું, આપણને જે આવડે છે એ કરી નાખીએ. આપણે 16 × શું કરી નાખી, તો કે 15 કરી નાખી. બે અંકની સંખ્યાનો ગુણાકાર છે એટલે પહેલાં શું મૂકી દેશું આપણે, 0. 1 × 6 એટલે 6 અને 1 × 1 = 1. 5 × 6 = 30 વધી કેટલા આવશે, તો કે 3. 5 × 5 = 3 કેટલા થશે, તો કે 8. 0 × 0 શૂન્યનું શું થશે, તો કે 0 થશે, બરાબર. 6માં હું કેટલા નાખીશ, 8. તો 6માં હું 8 નાખું તો કેટલા થશે, તો કે 14. 6 છે બરાબર, 6 આપણા મગજમાં રાખી બરાબર. અને એમાં કેટલા ઉમેરવાના છે, તો કે 8 ઉમેરવાના છે. તો 6 આપણા મગજમાં છે તો 7, 8, 9 બરાબર, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 કેટલા થશે, તો કે 14. 14નો શું આવશે, તો કે ચોગડો. વધી કેટલી આવશે, 1, 1 × 1 = 2 એટલે કે 15 × 16 કર્યા તો મારો જવાબ કેટલો આવે છે, તો કે ભાઈ 240 આવે છે. એટલે પહેલાં તો અહીંયા શું મૂકી દેવાનો, જવાબનો આંકડો મૂકી દેવાનો કેટલો, 240. હવે જો અહીંયા 15ની આગળ કાંઈ ન હોય એટલે શું હોય, તો કે વત્તા. એટલે એક ધન પૂર્ણાંક છે અને એક ઋણ પૂર્ણાંક છે, એટલે એક વત્તા છે એક ઓછા છે, તો જવાબ આપણને ઓછા મળે. એટલે મારો જવાબ કેટલો થશે, 240 થશે. એટલે કે જે સાદો આપણે ગુણાકાર વર્ષોથી શીખી ગયા છીએ એનું જ અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે. હજુ એમાં જોઈએ બી. બી આપણને આપ્યું છે 21 × −32. ચાલો, તો બીજું પહેલાં કાંઈ નહીં કરવાનું, 32 અને 21નો શું કરી નાખીએ આપણે ગુણાકાર, તો ભાઈ 32 × શું કર્યું આપણે, 21. 10 × 0 બરાબર. પછી શું આવશે, તો કે 2 × 4. 2 × 3 = 6 બરાબર. 2 × 4 અને 2 × 3 = 6. હવે 1નો 2 આ રે ગુણાકાર, એટલે 1 × 2 એટલે 1 × 2 = 2. 1 × 3 = 3. ચાલો હવે આ 2નો શું કરવાનો, સરવાળો. તો 2 ના 2. 4માં હું 3 નાખું તો 5, 6 અને 7 અને 6 ના 6 એટલે કેટલું થયું, તો કે 672. ચાલો હવે અહીંયા કાંઈ ન હોય એટલે કેવું હોય, તો કે વત્તા. એકવાર વત્તા એકવાર ઓછા, તો જવાબ કેવો આવે, −672 બરાબર. બહુ સહેલી રીતે કે જે સાદા આપણે ગુણાકાર કરીએ છીએ એ જ રીતે સાદા ગુણાકાર કરવાના, પણ નિશાનીનો નિયમ યાદ રાખવાનો કે બે સરખી સંખ્યા હોય બરાબર, એટલે કે બે સમાન પૂર્ણાંક હોય, એટલે બે ધન હોય તો ધન, બે ઋણ હોય તો ઋણ પૂર્ણાંક હોય તો જવાબ ધન પૂર્ણાંક જ મળશે. પણ એક ધન પૂર્ણાંક હોય અને એક ઋણ પૂર્ણાંક હોય તો જવાબ શું મળશે આપણને, ઋણ પૂર્ણાંક મળશે.
ત્યારબાદ છે, ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ તો છે 42 × 12. સી શું આપ્યું છે? -42 ગુણ્યા કેટલા કરવાના છે? તો કે 12. તો જે આપણે કરી છે એ જ રીતે સાદો પહેલાં ગુણાકાર કરી નાખું. તો 42 × કેટલા કરીશું? 12. તો કે 10 × 0, 1 × 2 અને 1 × 4. પછી તો કે 2 × 4 અને 2 × 8. શું કરી નાખવાનો? સરવાળો. 4 × 4, 8 × 2 નાખી તો 10 × 0, વધી 1, 4 × 1, 5. કેટલો જવાબ આવ્યો? 504. તો હવે તમારા મગજમાં બેસી જ ગયું છે, એકવાર ઓછા એકવાર વધતા તો જવાબ શું આવશે? ઓછા. એટલે ઓછા 42 × 12 કરશું એટલે જવાબ આવશે -504. ત્યાર પછી ત્રીજો ડી, ચોથો દાખલો છે. ડી આપણને આપ્યું છે -55 × 15. ચાલો 55 × શું કરવાનું છે? પહેલાં તો 15. તો 55 × શું કરીએ આપણે? 15. 10 × 0, 1 × 5, 1 × 5, 25 × 5, વધી 2, 25 × 25, 25 માં કેટલા નાખવાના? 2, એટલે 26 × 27. એટલે અહીંયા શું આવશે? 27. 2નો સરવાળો. તો 5 × 5, 7 × 5, 12નો બગડો, વધી 1. 5 × 1 નાખી તો કેટલા થાય? 6. 6 × 2 નાખું 7 × 8, એટલે કેટલો જવાબ થયો? 825. ચાલો એકવાર વધતા એકવાર ઓછા એટલે જવાબ શું આવશે? ઓછા. આમ જે છે સ્વપ્રયત્ન આપ્યું છે આપણને પાના નંબર 11 ઉપર, બરાબર, એના 4 દાખલા જે છે આ રીતે ટૂંકમાં અહીં આપણે નિશાનીના જે નિયમો છે તે જ આપણે શું કર્યા છે? યાદ રાખ્યા છે. ઓકે, ત્યાર પછી હજી એક પ્રયત્ન કરોની અંદર આપણને આ રીતના દાખલાઓ આપ્યા છે, બરાબર. એમાં પહેલો દાખલો આપણને આપ્યો છે 31 × 100, બરાબર. એટલે હું કન્ટિન્યુ નંબર ઉપર આવું, ઈ બરાબર શું આપ્યું છે? -31 × -100. આ તો બહુ સહેલો જ થઈ જાય, મીંડા એરેનો ગુણાકાર કંઈ બહુ કરવો પડે નહીં. શું લખી નાખવાનું? તો કે ભાઈ પહેલાં તો આપણે ગુણાકાર કરવો છે, એટલે 31. કેટલા મીંડા છે? તો કે 2 મીંડા. તો 2 મીંડા અહીંયા મૂકી દઈએ એટલે શું આવી ગયો જવાબ આપણો? આવી ગયો 3100. પણ 2 કેવા છે? ઋણ પૂર્ણાંક. 2 ઋણ પૂર્ણાંક હોય તો જવાબ શું આવે? ધન પૂર્ણાંક. અહીં આપણો દાખલો શું થઈ ગયો? પૂરો થઈ ગયો. બહુ સહેલો, મીંડાવાળા ગુણાકાર હોય તો સાવ આપણને શું થાય છે? તો કે સહેલા થાય છે. ત્યાર પછી જે છે એમાં જે આપણને એક દાખલો આપ્યો છે -25 × -72. -25 × કેટલા આપ્યા છે? 72. ચાલો તો શું કરવું પડશે આપણે? તો કે ભાઈ 72 × કેટલા કરીએ આપણે? 25. ચાલો 10 × 0, 2 × 4, 2 × 7, 14. ચાલો અહીંયા 5 × 10, વધી 1, 5 × 7, 35 ને 1 કેટલા થશે? તો કે 36. 5 × 7, 35 ને 1 શું થયું? 36. ચાલો અહીંયા આપણે શું કરવાનો સરવાળો? 0 × 0, 6 × 4, 10 × 1 શું થશે? 0, વધી 1. 4 × 1 નાખી તો 5. 5 માં કેટલા નાખવાના? 3. 6, 7 અને 8 અને 1 × 1 એમ ના મળે, કેટલો ગુણાકાર આવ્યો? 1800. બંને ઋણ તો જવાબ ધન. બંને ઋણ તો જવાબ શું આવશે? તો કે ધન આવે છે. એટલે કે અહીં આપણને જવાબ કેટલો મળશે? +1800, તે આપણો જવાબ થશે. ત્યાર પછી જે છે આપણને આપ્યો છે 83 × 28, બરાબર. જી આપણે લઈએ 83 × -88, બરાબર. તમારી ટેક્સ્ટબુકના પાના નંબર 12 ઉપર સ્વપ્રયત્ન કરો છે તેના જ આપણે દાખલા લઈએ છીએ. શું છે? તો કે ભાઈ 83 × શું કરી નાખવાનું? તો કે 28. 10 × 0, 2 × 3 કેટલા થાય? 2નો 3 સાથે ગુણાકાર 6, 2નો 8 સાથે ગુણાકાર. તો કે ભાઈ 8 × 2, 16. ત્યાર પછી 8નો 3 સાથે ગુણાકાર 8 × 3, 24નો 4, વધી 2. 88 કેટલા થાય? 64. 64માં કેટલા નાખવાના? 2. 65 અને 66, એટલે અહીંયા કેટલા આવશે? 66. ફરીથી અહીંયા શું કરું? સરવાળાની નિશાની
બરોબર ચાર, છ ને છ બારનો બગડો વધી એક, છ ને છ બારમાં હું એક નાખું એટલે કેટલા થાય તેરનો તગડો વધી એક, એક ને એક કેટલા થયા બે, તો જવાબ શું આવ્યો તો કે 2324, બંને ઋણ, તો જવાબ કેટલો આવશે તો કે ધન આવે છે. આમ આપણે જોઈએ તો કોઈ પણ જે છે આપણે ગુણાકાર આપણી આસાનીથી જે છે કરી શકીએ છીએ, પણ જે છે યાદ શું રાખવાનું તો કે ભાઈ બે જો ધન સંખ્યા હોય તો જવાબ પ્લસ જ આવે, એમાં કાંઈ ઉપાધિ છે નહીં, પણ બંને માઇનસ હોય, બંને માઇનસ હોય તોય જવાબ શું આવે પ્લસ આવે છે, પણ એક માઇનસ હોય અને એક પ્લસ હોય તો જ જવાબ શું લેવાનો માઇનસ. હવે જે આપણે આ ગુણાકારના નિયમો આપણે સમજ્યા તે જ રીતે ભાગાકાર પણ આપણે એ જ રીતે કરવાના છીએ, બરાબર. ભાગાકારના પણ આપણને સ્વપ્રયત્ન જે છે આપેલા છે, બરાબર, તેનો આપણે જે છે ઉદાહરણથી સમજીએ. ચાલો ત્યાર પછી આપણને આપ્યું છે ભાગાકાર આપણે સમજી, શું સમજી આપણે તો કે ભાગાકાર સમજી. ભાગાકારની અંદર આપણને એક આપ્યો છે ભાગાકાર એ ચાલો ભાગાકારમાં આપણે એ લઈએ 125 ભાગ્યા 25, એમાં 25 કેવા છે તો કે માઇનસ 25 છે. શું છે માઇનસ 25? એ ભાગાકારનો અર્થ આવો થાય 125ના છેદમાં કેટલા કરવાના 25. તો આપણે જે છે 25નો પાડો આપણને યાદ હોય તો 25 પંચા કેટલા થાય તો કે 125 છેદમાં 25, તો 25 25 જ્યાં છે એટલે શું વધ્યું 5. ચાલો અહીંયા શું જવાબ આવશે 5, પણ એકવાર વધતા છે ને એકવાર શું છે ઓછા, તો ગુણાકારમાં જે કરતા હતા એ જ આપણે શું કરવાનું ભાગાકારમાં કરવાનું. એકવાર વધતા એકવાર ઓછા તો જવાબ ઓછા, એટલે જવાબ કેટલો આવશે ઓછા 5 આવે છે. ત્યાર પછી બી છે 80 ભાગ્યા ઓછા 5, બરાબર. જો આ રીતે આપણે ના કરવું હોય તો આપણે જે સાદો ભાગાકાર કરી છે એ પણ આપણે કરી શકીએ કે ભાઈ 5 વડે એને ભાગી નાખવાનું, 5 એકા 5, 5 દૂ 10 વધી જશે એટલે 5 એકા 5, 8માંથી 5 જશે એટલે કેટલા વધશે 3, ઉપરથી શું ઉતારીશ 0, 5 6 30, મીંડું મીંડું ગયા તો જવાબ કેટલો આવે 16. પણ અહીંયા જે છે આપણે જોઈએ તો 5 આગળ કેવું છે માઇનસ, 80 આગળ કેવું પ્લસ, તો જવાબ શું આવશે માઇનસ, કારણ કે એકવાર વધતા છે ને એકવાર ઓછા છે એટલે જવાબ આપણે લેશું તો કેવું આવશે માઇનસ આવે છે. ત્યાર પછી સી છે આપણને એમાં આપ્યો છે તો કે ભાઈ 64 ભાગ્યા માઇનસ 16, શું આપ્યું છે 64 ભાગ્યા માઇનસ 16. તો જો આપણને જે છે 16 એકાનો પાડો જે છે આપણને આવડતો જોઈએ એટલે 64ના છેદમાં શું લખશું આપણે 16, 16ના પાડામાં 64 આવે તો કે આવે છે 16 એકા 16, 16 દુ 32, 16 તેરી 48, 16 ચોકુ તો કે 64, એટલે 64ના ભાગ પાડ્યા આપણે 16 × 4 ના છેદમાં 16, 16 ઉડી ગયા એટલે જવાબ શું આવે 4, પણ એકવાર વધતા એકવાર ઓછા એટલે શું જવાબ આવશે ઓછા 4. એટલે કે આમાં પણ જેમ આપણે સામાન્ય ભાગાકાર કરી છે અથવા તો સામાન્ય આપણે સાદરૂપ આપીને ગુણોત્તર કરીને જે જવાબ મેળવી છે તેનો જ આપણે અહીંયા શું કરી છીએ તો કે ઉપયોગ કરી છીએ. પણ આપણે મગજમાં એટલી વસ્તુ યાદ રાખવાની કે જે સરખી નિશાની હોય એટલે કે બે ધન હોય અથવા તો બે ઋણ હોય તો જવાબ કેવો આવશે ધન જ આવશે, બે એક ધન હોય એક ઋણ હોય તો જવાબ કેવો આવશે ઋણ આવશે. આ જ નિયમને આપણે વળગી રહેવાનું છે. ચાલો હજી આમાં આપણે ઉદાહરણ જોઈએ ડી, એની અંદર આપણને આપ્યું છે તમારી ટેક્સ્ટબુકમાં પાના નંબર 23માં સ્વપ્રયત્ન કરોની અંદર આપ્યું છે -36 ભાગ્યા -4, ચાલો 36ના છેદમાં 4, તો 4ના પાડામાં 36 આવે તો કે 9 ચોક કેટલા થાય તો કે 36, તો મેં આના ભાગ પાડ નાખ્યા છેદમાં કેટલા તો કે 4, 4 ઉડી ગયા એટલે શું વધ્યું 9, એટલે જવાબ શું આવશે 9, એકવાર શું છે બે વાર ઓછા એટલે બે ઋણ તો જવાબ કેવો ધન. ત્યાર પછી જે છે -201 -201 ભાગ્યા -3, હવે આનો આપણે કંઈ પાડોમાં ખબર ન પડે તો આપણે જે કરી છીએ એ પ્રમાણે શું કરી નાખીએ અહીંયા ભાગાકાર કરી નાખી, ભાગાકાર કરીએ એટલે ચાલો 3 જે છે 2 એટલે મારે 20 લેવા પડશે,
ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છક અઢાર, ત્રણ સત્તા એકવીસ. વધી ગયા એટલે મારે શું લેવું પડશે? ત્રણ છક અઢાર. તો અહીંયા શું લેવું પડશે? દસ. અહીંયા શું આવશે? બે. દસમાંથી આઠ જાય એટલે બે, અને બે નહીં આવે, શું આવશે? એક. એકમાંથી એક જાય ઝીરો, ઉપરથી આવ્યા એક. શું આવ્યું? એકવીસ. તો કે ત્રણ સત્તા એકવીસ. ચાલો જવાબ કેટલો આવ્યો? તો કે 67, એટલે કે 67. બે કેવા? ઋણ. બે ઋણ હોય તો જવાબ કેવો આવશે? પ્લસ. એટલે કે જે આપણે ગુણાકાર અને ભાગાકાર એક સરખા નિયમથી આપણે ચાલી છીએ, અને ગુણાકાર અને ભાગાકાર જે વર્ષોથી આપણે શીખતા આવ્યા છીએ તે જ રીતે કરવાનું છે. હવે ત્યાર પછી છે માઇનસ 325 ભાગ્યા માઇનસ 13. ચાલો શું કરશું આપણે? તો કે ભાઈ 325 ભાગ્યા 13. 13 એકા 13, 13 દુ 26, 13 તેરી 39, એટલે વધી જશે. શું આવશે? 13 દુ કેટલા થશે? 26. ચાલો અહીંયા શું લેવું પડશે મારે? 10. અહીંયા શું આવશે? 2. એટલે અહીંયા 10 ને 2 12, 12 માંથી કેટલા કાઢવાના? 6. 12 માંથી હું 6 કાઢું એટલે કેટલા વધશે? 6. 2 માંથી 2 જશે 0, ઉપરથી શું લઈ આવીશું? 5. ચાલો 13 એકા 13, 13 દુ 26, 13 તેરી 39, 13 ચોકું 52, અને 13 પંચા 65. તો 13 પંચા 65 ગયા. શું આવ્યો જવાબ? 25. ચાલો બે વખત ઓછા, બે વખત ઓછા એટલે શું આવશે જવાબ? વત્તા. એટલે આમ જે સાદા ગુણાકાર અને ભાગાકાર અગાઉના ધોરણ 5-6 અંદર આપણે જે શીખી ગયા છે તે જ રીતે ગુણાકાર કરી નાખવાનો. ગુણાકાર કર્યા બાદ જે આપણે 7મા ધોરણની અંદર નિશાનીના નિયમો સમજ્યા છીએ કે બે ધન પૂર્ણાંક હોય તો જવાબ ધન પૂર્ણાંક, બે ઋણ પૂર્ણાંક હોય તોય જવાબ ધન પૂર્ણાંક, એક ધન પૂર્ણાંક હોય એક ઋણ પૂર્ણાંક હોય તો જવાબ ઋણમાં આવે, એટલે કે બે સરખી નિશાની હોય તો જવાબ પ્લસ, પ્લસ પ્લસ હોય તોય પ્લસ, માઇનસ માઇનસ હોય તોય પ્લસ, ને પ્લસ માઇનસ હોય તો શું આવશે? માઇનસ. આ જે નિયમો મગજમાં રાખી અને સાદા જે આપણે ગુણાકાર અને ભાગાકાર કરી છીએ એ રીતે સાદા ગુણાકાર ભાગાકાર કરી નાખીએ તો આ જે ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યામાં આપણને કોઈપણ પ્રકારનો પ્રશ્ન થતો નથી. જો આજનો વિડીયો લેશન આપણને ગમ્યો હોય, તમને બધાને સમજાઈ ગયું હોય તો લાઇક બટન દબાવવાનું ભૂલશો નહીં. લાઇક બટન દબાવ્યા બાદ કોમેન્ટ આપવાનું પણ ભૂલશો નહીં. બરાબર, આપના મિત્રોને પણ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહેશો, અને આપ પણ મારી ચેનલ છે તે સબસ્ક્રાઇબ કરશો. આજનો વિડીયો લેશન આપ સૌએ જોયો તે બદલ હું હેમેન કોઠારી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.